परिंदों को मिलेगी मंजिल जरूर एक दिन, ये फैले हुए उनके पर बोलते हैं। वही लोग रहते हैं खामोश अक्सर, वही लोग रहते हैं खामोश अक्सर जमाने में, जिनके हुनर बोलते हैं। नमस्कार मित्रों, आज अपना आमंत्रण ने मान आपीने अपनी साथे स्टूडियो में श्री वसंतभाई कामदार आया छे। तारे वसंतभाई, સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપનો આવકાર કરું છું અને આપને ભલે પધારી લઉં છું, અને આ સાથે આપણે ચર્ચાની અને શરૂઆત કરતા મારો સૌ પ્રથમ પ્રશ્ન આપણને એ છે કે તમારા મતે સંગીત એટલે શું, અથવા સંગીતનો ઉદ્ભવ કઈ રીતે થયો? ગીત અને સંગીત, તેમાં માયાના બે તત્વો છે, જેને હું શ્રદ્ધા અને સંવેદના કહીશ. એવું કહેવાય છે કે શબ્દ સર્જનહાર પાસેથી આવે છે. માર્ક ટ્વેન, જાણીતા સાહિત્યકાર, તેમણે બહુ આશ્ચર્યકારક અવલોકન કર્યું. તેમણે એવું લખ્યું કે મારા લખેલા પાત્રો ઘણીવાર મારા કયા મુજબ વર્ત્યા નથી. તો એ કાગળ ઉપર લખાયું એ ક્યાંથી આવ્યું? એવું પણ કહેવાય છે કે ક્રિએટિવિટી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ એન અનકોન્શિયસ માઇન્ડ, એ અચેતન મન ત્યાંથી આવે છે. અને બીજું સંવેદના, સંવેદનશીલ વ્યક્તિ જ સાહિત્યકાર બની શકે, કવિ બની શકે. માનવ સમાજમાં પ્રવર્તતા સુખ દુઃખ અને જે બધા ભાવો છે એને જે સંવેદી શકે એ જ શબ્દનું સર્જન કરી શકે. અને માટે જ ઈસુ એવું કહે છે કે ડાળી દ્રાક્ષા વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી. મારો એક અંગત અનુભવ ટાંકી શકું, જિંદગી કેસેટના નિર્માણમાં અંતિમ ગીત રચાતું નહોતું. થાકી હરીને મદરા દે, મેં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મને ગીત આપો, અને એ પ્રાર્થના આશ્ચર્યકારક રીતે જેના શબ્દો છે આ ઊઠને સ્પર્શો પ્રભુ, મને ગીત આપી દો, મારા હૃદયને ગીત આપી દો. સંગીત વિશેની થોડી ટેકનિકલ માહિતી હું આપની પાસે જાણવા માંગીશ, જેમાં ગીત અને સંગીતના વિવિધ પાસાઓ ઉપર આપ થોડો પ્રકાશ પાડશો. તો આ પ્રશ્નનો ઉત્તર બહુ વિસ્તૃત હોઈ શકે, પણ ટૂંકમાં એની ચર્ચા કરીએ. સાહિત્ય સર્જનની વાત કરીએ તો પદ્ય અને ગદ્ય એવા બે પ્રકાર, પ્રોઝ એન્ડ પોએમ્સ. તો પદ્યમાં તો અછંદસ રચનાઓ હોય છે, જેમ કે મારી એક રચના હું કહી શકું, મને વીંટળાયેલી મૌનની આવેલ ઉપર હવે શબ્દોના ફૂલ ખીલે ન ખીલે તોય શું, હું તો જાણું છું તને મારા હૃદયમાંથી ઉદ્ભવતા સ્પંદનોની મહેક પારખતા આવડે છે. આ અછાંદસ સ્વરૂપ છે. પછી ગીત જે આપણું પોતિકું સ્વરૂપ છે, ગીતનું પણ એક અલગ બંધારણ હોય, એમાં મુખડું હોય, પંક્તિઓ હોય, એનું પણ એક ઉદાહરણ રજૂ કરી શકાય. આ આપણું જીવન, આ આપણું જીવન કદીક લાગે રણ જેવું તો લાગે કદીક વન, આ આપણું જીવન, આ આપણું જીવન પળમાં રડાવે પળમાં હસાવે, પળમાં તડકો છાંયો
માટીનો સર્જાયો માનવ સુખ દુઃખ માં રંગાયો, કદીક હસતા હોઠ મળે તો કદીક ભીના નયન, આ આપણું જીવન, આ આપણું જીવન. આ જ પ્રમાણે ગઝલ પણ હોય, ગઝલમાં પહેલો જે શેર હોય બે બે પંક્તિઓનું બંધારણ, એને મતલા કહેવાય, અંતિમ શેરને મક્તાઝ કહેવાય, વચ્ચે અશાર અથવા શેર પણ કહે છે. ગઝલનો પોતાનો આગવો મિજાજ હોય છે. પહેલી પંક્તિ જિજ્ઞાસા પેદા કરે અને બીજી પંક્તિમાં એનું સમાધાન મળે એવો સામાન્ય સમજ છે. અને નઝમ પણ છે એક પ્રકાર, નઝમ એ ગઝલને મળતો આવે છે, પણ એમાં પંક્તિઓની ક્વોન્ટિટી સંખ્યા જુદી હોય છે. તો સામાન્ય રીતે કાવ્યોના પ્રકાર કહી શકાય. આપના જાણીને આનંદ થશે કે જોસફ વાન સુમિરન ટેલર, જેવીએસ ટેલર, તેમણે ગુજરાતીનું વ્યાકરણ રચ્યું અને 84 જેટલા છંદોને તેમણે શોધ પણ કરી. એ અદ્ભુત કામ એમણે કર્યું. તેમણે કેટલાક માત્રામય છંદો પણ એની પણ ઓળખ આપી છે. હરિગીત, તોટક, તોટકનો સવૈયા 31, ભુજંગી, અને આ બધા છંદ છે આપણી પાસે. મંદરમાં ભજન સંગ્રહમાં પણ ઘણા બધા એ પ્રકારે ગાવાની શૈલીથી ઓળખી શકાય. જેમ કે મંદાક્રાંતા કલાપીએ બહુ સરસ મૂક્યો છે, મંદાક્રાંતામાં ભન તત ગાગણોથી બને છે, આ રીતે એને ગઈ શકાય. માતારા ભાનસ નસલ તારાજ તારાજ ગાગા, એની ગાયકીની પદ્ધતિ શિખરણી. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એ પણ ગાવાની પદ્ધતિ છે. એ જ રીતે ઝૂલણા તો બહુ પ્રચલિત છંદ, આપણે ત્યાં ખૂબ વપરાય, એ પ્રભાતિયાઓમાં પણ વપરાય. એનું બંધારણ એવું છે, એ જ રીતે ભુજંગી ગાવ હોય, ગાવાની પદ્ધતિ છે. તોટક તો બહુ પ્રસિદ્ધ ગીત, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમ્મા પ્રાણ પૂરો. હરિગીત, ત્યાં જ્યાં નજર મારી ઠરે યાદી કરી છે આપને. તો આ છંદોને ગાઈને પણ સમજી શકાય છે. તો આ એક છંદ છે. પછી રસની વાત આવે છે કે કરુણ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, શૌર્ય રસ, એના ગીતો છે. હાસ્ય રસ પ્રકારો, અને પછી એ ગીતનું કમ્પોઝિશન થાય. તો એ કમ્પોઝિશનમાં પણ યોગ્ય પ્રકારના રાગ એનો ઉપયોગ થાય એ જરૂરી છે. જોકે હવે આ બધું બહુ ધ્યાને લેવાતું નથી, પણ આ સંગીતનું માહિતી આપી, તેની સાથે હું આપને બીજો પ્રશ્ન કરીશ કે સંગીતની આપણા ખ્રિસ્તી જીવનમાં શું ઉપયોગિતા છે અને એ કેટલું અસરકારક નીવડી શકે. સંગીત ખૂબ જ ઉપયોગી તત્વ છે જીવન માટે, કે બે પ્રકારે કામ કરે છે. સંગીતના વ્યક્તિગત લાભ છે. સંગીત કેથાર્સિસની, અથવા જેને ગુજરાતી ભાષામાં વમન કહેવાય, એની પ્રક્રિયા છે. તમારા મનમાં કોઈ ચોક્કસ વિષય ઉપર અનેક પ્રકારની સંવેદનાઓ વલોવાતી હોય, અને જો એ બહાર ના આવે
કોઈ માનસિક અશાંતિ અથવા વર્તણૂક સંબંધી પ્રશ્નો ઉત્પન્ન કરી શકે. એવું કહેવાય છે કે ન બોલાયેલા શબ્દો એ ડૂસકું બને, અને ન વહેલા આંસુ એ તણાવ બને, સ્ટ્રેસ બને. એટલે આપણી ભીતર જે કાંઈ મંથન થયા છે એ વ્યક્ત થવા ખૂબ જરૂરી છે. એનાથી હળવાશનો અનુભવ થાય છે. કાઉન્સેલિંગ પણ એ જ પ્રક્રિયા છે. અને ઘણા મિત્રો જેઓએ સ્ટ્રગલ કરી છે કે જે મૂંઝવણોમાં છે, તેમને મેં એવી સલાહ આપી છે, અને ઘણીવાર તો ડાયરી પણ ભેટ આપી છે, પેન અને ડાયરી, કે તમે જે કંઈ અનુભવો છો, જે કંઈ વિચારો છો એ લખો. લખો લખાશે તો તમે એ બધા ધુમ્મસમાંથી મુક્ત થશો અને તમે સ્પષ્ટ ચિત્ર જોઈ શકશો. આ વ્યક્તિગત છે. સંગીત એક કમ્યુનિકેશન પણ છે, અસરકારક. પ્રભુ સાધેનું કમ્યુનિકેશન છે, કારણ કે સંવેદના વ્યક્ત કરીએ છીએ. પ્રાર્થના પણ સંગીત બની શકે, પસ્તાવ એ પણ સંગીત બની શકે. ભાવ છે સર્જનહાર પ્રત્યેના, માણસ માણસ પ્રત્યેના. એવું બન્યું છે કે ઘણા ગીતોએ લોકોને અસર કરી હોય અને લોકોએ કહ્યું પણ હોય. એક સરસ ગીત, મન કો અશાંત અને હૈયુદાસ, આંસુ લઈને અવતારી પાસ, કે તું વેદના કેરા વરસાદે મને સાચવજે, મને સાચવજે. હમણાં જ અમેરિકાથી એક મિત્રનો ફોન આવ્યો, એણે કહ્યું કે આ શબ્દોએ મને અસર કરી છે. એટલે શબ્દો અસર કરે. અને સ્કીવને જે ગીત લખ્યું, ઈસુ જેવો મિત્ર કોણ છે, આપણે જાણીએ છીએ કે એણે તો વિશ્વના હજારો માનવીઓના મનને અસર કરી છે. તો સંગીત એ આ રીતે બંને પ્રકારે અસર કરે છે, વ્યક્તિગત અને સામૂહિક. જી, અને હું પણ એવું માનું છું કે આપણા સંગીત દ્વારા અને આપણો જીવનનો હેતુ પણ એ જ હોવો જોઈએ કે એ દ્વારા આપણે જીવતા દેવને માન મહિમા આપીએ અને તેની સ્તુતિ કરીએ. વસંતભાઈ, અત્યારે આપે જે વાત જણાવી તેની સાથે સહમત થતા આપણે છેલ્લો એક પ્રશ્ન પૂછીશ, અને સાથે એ હું જાણવા પણ માગીશ કે આપણા સમાજના લેખકો ગીતકારોને આપ શું કહેશો? ઈસુએ પોતાના શિષ્યોને જે કહ્યું એ કદાચ આપણને પણ તેઓ કહે છે. તમને પસંદ કરવામાં આવ્યા, તમને નિમવામાં આવ્યા, એ સારું કે તમે જઈને બહુ ફળ આપો. મને લખવાનું કૃપાદાન છે, મને ગાવાનું કૃપાદાન છે, હું સારું બોલી શકું છું, જે કંઈ તાલંતો મને મળ્યા છે એ ભોયમાં દાટી રાખવાના બદલે હું તેમાંથી 60 ગણા અને 100 ગણા ફળ પેદા કરું, એ ખૂબ મહત્વનું છે. એટલે હું એટલું કહીશ કે આપણા ભાઈ બહેનો તેમને મળેલા તાલંતોનો યોગ્ય ઉપયોગ કરે અને પ્રભુને સારું બહુ ફળ ઉત્પન્ન કરે, એ જરૂરી છે. બીજી વાત શ્રેષ્ઠતાની પણ છે. જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરવાની વાત શાસ્ત્રમાં લખી છે. તો આપણે પણ કશું કાચું કોરું ન કરીએ, જે કંઈ કરીએ એ આપણું શ્રેષ્ઠ હોય એ પણ જરૂરી છે. કારણ કે આપણે પ્રભુ માટે કરવા માંગીએ છીએ, પ્રભુના મહિમાને માટે કરવા માંગીએ છીએ. તો આપણે ગીત કરીએ, સંગીત કરીએ, જે કંઈ પ્રવૃત્તિ કરીએ તે આપણી શ્રેષ્ઠ હોય એ પણ જરૂરી. વસંતભાઈ, મને આ સાથે એક પ્રશ્ન થાય છે, કેમ કે કમ્પોઝર તરીકે જ્યારે હું ઘણી વખત કમ્પોઝ કરું છું કોઈ રચના લઈને, તો એમાં ઘણા બધા શબ્દો ઘણી વખત એ
એવા આવી જતા હોય છે કે બિનજરૂરી, જેનો કોઈ અંદર ઉપયોગ જ નથી હોતો, કે ના હોય તો પણ ચાલી શકે, એ પ્રમાણેના જે ગીતો લખવા વિશેની જે બાબત છે તે વિશે ટૂંકમાં જણાવશો. આપણે ત્યાં લખતી વખતે મુક્તપણે લખાય છે, જો એને બંધારણમાં બાંધીને લખવામાં આવે તો બિનજરૂરી શબ્દોનો વ્યય ટાળી શકાય. કમ્પોઝિશનમાં પણ જો લઘુગુરુની સમજ હોય, રાગ રાગિણીની સમજ હોય, લય અને સુરની સમજ હોય તો પણ આ બાબતે ટાળી શકાય. અને અંતે જે મેં કહ્યું એનું જ પુનરાવર્તન કરીશ કે શ્રેષ્ઠ કરવું છે તો મહેનત કરવી પડશે, સરળતાથી શ્રેષ્ઠતા મળતી નથી. મિત્રો, જ્ઞાન એ મનથી આવે છે પણ સ્તુતિ એ દિલથી નીકળે છે. સુલેમાન રાજા, કે જેમને સુલેમાન જ્ઞાની કહેવામાં આવે છે, તેઓ બહુ બુદ્ધિશાળી હતા, પુષ્કળ જ્ઞાની હતા અને તેમણે નીતિવચન, સભા શિક્ષક, ગીતોનું ગીત લખ્યું અને જ્ઞાનની ઘણી બધી વાતો કરી. તેમના પિતા દાઉદ, કે જેમણે ગીતો લખ્યા અને એમણે ઈશ્વરની સ્તુતિ ખરા હૃદયથી કરી. કવિ દલપતરામે કહ્યું છે કે ક્ષણભંગુર આ જિંદગી, જનને મમત અપાર, પરપોટા ફેટ પળમાં એનો નાશ થનાર. આ ક્ષણભંગુર જીવનમાં ક્યારેક શું થાય આપણે, તમે કે હું કોઈ જાણતા નથી, ત્યારે આપણે આપણા જીવનો દ્વારા ઈશ્વરે જે અમૂલ્ય જીવન આપણને આપ્યું છે એ જીવનોનો ઉપયોગ આપણે ઈશ્વરને માન મહિમા આપતા કરીએ અને આપણે પણ ઈશ્વરના ગૌરવને જોઈ શકીએ. તો વસંતભાઈ, આપ આપનો કિંમતી સમય ફાળવી અને અમારી સાથે ઉપસ્થિત રહ્યા, સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું આપના જીવન દ્વારા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ મહિમાવાન થાય. આપ પોતાનો સમય અને ઘણી બધી સેવાઓ સમાજ માટે જ્યારે આપ કરી રહ્યા છો, ત્યારે મારી ઈશ્વરને પ્રાર્થના છે કે આપ આપના જીવનો દ્વારા ઘણા બધા આત્માઓ લોકોની પ્રભુની પાસે આવે અને તેનો મહિમા થાય. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાથે મળીને સારું કહીએ એ સૂત્ર સાથે આપનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.